સુરતના બાગળ વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલુ છે. વેપારીઓને વળતર ન મળતા અને કામગીરી પૂર્ણ ન થતા આજે વેપારીઓ અકળાઈ ગયા હતા અને મેટ્રો વિભાગે વિશ્વાસઘાત કર્યાના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરતના ભાગળ વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, જેના કારણે વેપારીઓની રોજગારી પર ખૂબ મોટો પ્રશ્ન સર્જાયો છે. વેપારીઓના વળતરના મુદ્દે આજે મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ માંગ કરી હતી કે સંપૂર્ણ રોડ ખુલ્લો કરી આપવામાં આવે અથવા નક્કી થયેલું વળતર ચૂકવી આપવામાં આવે. મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે 10 મહિનાની અંદર આ સમગ્ર કામગીરી જે છે તે રસ્તાની પૂર્ણ થઈ જશે, જેમાં તેમણે કહ્યું હતું કે ડિવોલની જે કામગીરી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે મેટ્રોના અધિકારીઓ સાથે અમારી ઘણી લાંબી ચર્ચાઓ થઈ હતી, જેમાં મુખ્ય અધિકારી અમારી સાથે બેઠા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે 10 મહિનાની અંદર આખો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે, કારણ કે ચૂંટણીનું વર્ષ છે, તેથી અમે ઝડપથી આ કામ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું. જે તે સમયે વળતર ચૂકવવામાં આવતું હતું, પરંતુ 10 મહિના પૂર્ણ થઈ ગયા બાદ કામ ન પૂરું થતાં અમારા દ્વારા ફરીથી અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે બીજા 9 મહિનાનું એક્સટેન્શન કરી દેવાયું હતું. 9 મહિના પૂર્ણ થઈ ગયા બાદ પણ કોઈ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થતાં અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. જો કે હવે મેટ્રોના અધિકારીઓ પોતાની વાત પર અડગ રહ્યા નથી અને તેઓ હજુ રસ્તો ખુલ્લો કરી આપતા નથી. અમારું જો વળતર છે તે પણ આપવાની સ્પષ્ટતા સાથે ના પાડી દીધી છે, જેનો અમે ઉગ્ર વિરોધ નોંધાવીએ છીએ. મારું નામ ધર્મેશભાઈ બોધાનવાલા છે. હું ટાવરોનો વેપારી છું. મારી શોપ છે ટાવર ઉપર, કેટલા વર્ષોની જૂની. આજે આ મેટ્રોના કારણે જે અમારો રસ્તો બંધ છે એની અમને ઘણું નુકસાન થયું છે. એ લોકો જે અમને પહેલા વળતર આપતા હતા એ અમારા નુકસાનના પ્રમાણમાં ઘણું નહીવત હતું, તો બી અમે ચલાવતા હતા કે અમારે મેટ્રો સાથે કોઈ વિરોધ નહીં એના માટે. પણ અત્યારે એ લોકો જે 10 ફૂટનો રસ્તો આપવા માંગે છે, ઇન્ડિયા અમારો ધંધો ઓર બગડી જવું અમને લાગે છે, કારણ કે કોઈ વાહન આવી શકે નહીં 10 ફૂટમાં, તો અમારો ધંધો કરવો કેવી રીતે? બીજું કે એ લોકો પહેલાં 10 મહિનાનો, પહેલાં અમને 10 મહિનાનો એ લોકો MOU આપેલું હતું. અમે એટલે એગ્રી થયેલા કે ભાઈ 10 મહિના ચાલશે, કંઈ વાંધો નહીં, આપ અમને રસ્તો આપજો. ત્યાર પછી કામ પૂરું થયું નહીં એટલે બીજા 19 મહિના લોકો વધાર્યા. હજુ એ લોકો કેટલું વધારે એ અમને ખ્યાલ નથી, ને એ લોકો લેખિતમાં કોઈ અમને વસ્તુ આપતા નથી કે અમે આટલા વર્ષ કામ કરશું, આટલા મહિના કામ કરશું. ટોકન કેટલા પૈસા આપવાની વાત હતી? ટોકન એટલે નજીવે લોકો અમારે MOU નક્કી કર્યું હતું કે નજીવી રકમ અમને મળે છે, મળતી હતી. અત્યારે હાલમાં બંધ છે તે બી. કેટલા સમયથી બંધ છે? એ 2 મહિનાથી બંધ છે. એ જ સમજ પડતી નથી અમે બી શું કરીએ. અમે વિકાસ સાથે સંમત છે અત્યારે કે ભાઈ મેટ્રો બને સિટીમાં આપણે તો આપણો ઘણો વિકાસ થશે, પણ જો અગર માણસો જ નહીં રહેશે, મરી જશે, તો વિકાસને શું કરશું અમે? અમને એની સાથે કોઈ નથી, આર્ગ્યુમેન્ટ નથી કે વિરોધ બી નથી. મારું નામ તાહેર લોખંડવાલા છે. અમે સાહેબ ટાવર રોડના રાજમાર્ગના વેપારીઓ છે. આટલે 19 મહિનાથી આ રસ્તો બંધ છે અને અમારા ધંધા બિલકુલ ચાલતા નથી. પહેલાં યુટિલિટી શિફ્ટિંગમાં 1 વર્ષ બંધ રહ્યું, ત્યારે અડધો રસ્તો ચાલવામાં ખોલવામાં આવેલો, ત્યારે ધંધા અડધા થઈ ગયેલા. તે બાદ આ 19 મહિનામાં ધંધા બિલકુલ 0 થઈ ગયા છે. MOU અમારા સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. અમારા સાથે MOU બનાવવામાં આવેલું કે 10 મહિનામાં આ સંપૂર્ણ રોડ કામ કરીને રૂફ સ્લેબ બનાવીને ખોલી આપીશું. એ લોકોથી કામ પૂરું થયું નહીં એટલે એને એક્સટેન્શન કરીને બીજા 19 મહિના સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યું. હજી પણ 50% જેટલું કામ પણ પૂરું થયું નથી અને અત્યારે એ લોકોને વળતર નહીં આપવું પડે એટલે એક નજીવો 10 ફૂટનો રસ્તો અમારે આપે છે. આ 10 ફૂટનો રસ્તો કેટલા સમય સુધી આપશે એનું કંઈ નક્કી નથી. આ પ્રોજેક્ટ કેટલી સમય મર્યાદામાં પૂરું થશે એનું કંઈ નક્કી નથી. એટલે આ જો પ્રોજેક્ટ બીજા 2-3 વર્ષ ચાલે તો આ વેપારીને ત્યાં આગળ મરવાનો સમય આવી જાય. અમારે અમારા પરિવાર જે માણસો છે એનો ઉપરથી અમારા જે લાઇટ બિલ, વેરા બિલ એ બધા ખર્ચા લાગેલા છે, એ બધું કેમ પૂરું થાય એ ખબર નથી. અમારો આ શાંતિપૂર્ણ પ્રદર્શન છે. અમારે કોઈ શાંતિથી બધું કામ કરવું છે. અમે ગાંધીનગર સુધી સાહેબોને મળી આવ્યા છે, હજી સુધી એનો કોઈ રસ્તો અમારે મળ્યો નથી. ના, એવું કઈ એવી કોઈ વાત નથી. ઇનિશિયલ બહુ પહેલા એવું હતું, બહુ ઇનિશિયલ સ્ટેજમાં, અત્યારે એવી કોઈ વાત છે નહીં. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.